નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોરોના મહામારી વચ્ચે સર્જાયેલ લોકડાઉનની પરિસ્થિતિમાં તક્ષશિલા વિદ્યાલય બાયડના ઓનલાઈન શિક્ષણ કાર્યમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે મિત્રો ધોરણ 9 ફરી એકવાર ધોરણ 9 વિષય વિજ્ઞાનની અંદર પ્રકરણ 9 બળ તથા ગતિના નિયમો વિશે અભ્યાસ કરીશું. તો આજે આપણે બળ તથા ગતિના નિયમોનું લેક્ચર 19 જોઈશું અને લેક્ચર 19 ની અંદર આપણે ઉદાહરણ 8 વિશે વાત કરીશું. તો અગાઉ આપણે જે રીતે ભણી ગયા કે વેગમાન સંરક્ષણનો નિયમ, ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ, બીજો નિયમ, પ્રથમ નિયમ, બળોના પ્રકારો, બરાબર, તો એ બધા ઉપરથી આપણે તારણ મેળવ્યું કે પદાર્થને સ્થિર અવસ્થામાંથી લાવવા માટે, બરાબર, ગતિમાંથી સ્થિર અવસ્થામાં અને સ્થિર અવસ્થામાંથી ગતિમાં, બરાબર, ગતિમાંથી સ્થિર અને સ્થિરમાંથી પાછું ગતિમાં લાવવા માટે જે બાહ્ય અસર કરવી પડે છે, બરાબર, બાહ્ય અસર કરવી પડે છે તેને શું કહીએ છીએ આપણે, બળ. તો બળની આ વ્યાખ્યા ન્યૂટનની ગતિના કયા નિયમ ઉપરથી મળે છે? પ્રથમ નિયમ ઉપરથી. તે જ રીતે ન્યૂટનના ગતિના બીજા અને ત્રીજા નિયમ ઉપરથી અનુક્રમે વેગમાન અને વેગમાનની દિશાના પરિણામો મળે છે. અને તે ઉપરથી આપણે ચેપ્ટરનો છેલ્લો મુદ્દો વેગમાન સંરક્ષણના નિયમને તાળ્યો. તો વેગમાન સંરક્ષણના નિયમની અંદર પદાર્થનું પ્રારંભિક વેગમાન, જેને આપણે પીઆઈ કહીએ છીએ, એટલે કે ઇનિશિયલ વેગમાન, બરાબર, પદાર્થનું અંતિમ વેગમાન એટલે કે ફાઇનલ વેગમાન કેવું હોય છે? સમાન હોય છે, બરાબર. ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ એમ કહેતો હતો કે બે પદાર્થ ઉપર લાગતું ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ કે જેને અનુક્રમે F1 અને F2 નામ આપવામાં આવે તો તેઓના મૂલ્ય અનુક્રમે સમાન અને પરસ્પર કેવા હોય છે? વિરુદ્ધ દિશાના. જો બળની વાત કરવામાં આવે તો તે અનુક્રમે કેવા હોય છે? પરસ્પર સમાન મૂલ્યના અને વિરુદ્ધ હોય છે. પરંતુ જો વેગમાનની વાત કરવામાં આવે તો તે પ્રારંભિક સ્થિતિમાં એટલે કે અથડામણ પહેલાની પરિસ્થિતિમાં અને અથડામણ પછીની પરિસ્થિતિમાં કેવા હોય છે? બંનેના મૂલ્યો એક સરખા. તો આપણે ઉદાહરણ 8 વિશે વાત કરીએ. તો હોકીના પ્રતિસ્પર્ધી ટીમના બે ખેલાડીઓ, બરાબર, હોકીની રમત છે, તેની અંદર પ્રતિસ્પર્ધી એટલે કે એક તરફની ટીમ અને બીજી તરફની ટીમ બંને વચ્ચે સ્પર્ધા થાય છે અને તે પ્રતિસ્પર્ધી ટીમના બે ખેલાડીઓ દડાને ફટકારવાના પ્રયાસ વખતે, બરાબર, પ્રતિસ્પર્ધી ટીમના બે ખેલાડીઓ છે અને બે ખેલાડીઓ સ્થિર દડાને મારવાનો પ્રયત્ન કરે છે, બરાબર. તમે શરૂઆતમાં હોકીની અંદર જોતા હશો તો તમને ખ્યાલ આવશે કે શરૂઆતની અંદર બે ખેલાડીઓ જ્યારે દડાને પ્રથમવાર ગતિમાં લાવવા માટે પ્રયત્ન કરે છે ત્યારે તે એકબીજા સાથે અથડામણ કરી અને પછી રમતની શરૂઆત કરે છે. તો એકબીજા સાથે અથડાઈ જાય છે અને ગૂંથાઈ જાય છે, બરાબર. તો જ્યારે ખેલાડીઓ એકબીજા સાથે અથડાઈ જાય છે દડાને મારવાના પ્રયત્નની અંદર, ધારો કે એક દડો પડે છે, તેની તરફ બે ખેલાડીઓ આવતા હોય છે અને તે દડાને મારવાના પ્રયત્નની અંદર તે બંને ખેલાડીઓ શું થાય છે? અથડાઈ જાય છે પરસ્પર અને પછી ગૂંથાઈ જાય છે. તો આપણે બે પરિસ્થિતિની વાત કરીશું કે દડાને મારતી વખતે અથડામણ પહેલાની સ્થિતિ, બરાબર, બંને ખેલાડીઓના અથડામણ પહેલાની સ્થિતિ અને બંને ખેલાડીઓના અથડામણ પછીની સ્થિતિ. પહેલા ખેલાડીનું દળ આપણને કેટલું આપેલું છે? 60 કિલોગ્રામ અને તે 5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે છે. તો પહેલા ખેલાડીનું દળ, તો આપણે ખેલાડી 1 અને તેના દળને જો M1 કહીએ, બરાબર, ખેલાડી 1 અને તેના દળને જો M1 કહીએ તો M1 બરાબર આપણને શું મળશે? 60 કિલોગ્રામ, બરાબર. M1 બરાબર શું મળશે આપણને? દળ 60 કિલોગ્રામ અને તે 5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે છે. તો જો પ્રારંભિક સ્થિતિની અંદર તેના વેગને આપણે જો U1 કહીએ, બરાબર, ખેલાડી 1 નો વેગ અને તેના વેગને જો U1 કહીએ તો U1 બરાબર આવશે 5 મીટર પ્રતિ સેકન્ડ ના વેગથી ગતિમાં છે. જ્યારે બીજા ખેલાડીનું દળ 55 કિલોગ્રામ છે અને વેગ 6 મીટર પ્રતિ સેકન્ડ છે, બીજા ખેલાડીનું દળ, તો બીજા ખેલાડીના દળને જો M2 તરીકે લખવામાં આવે તો તેનું દળ M2 બરાબર 55 કિલોગ્રામ થાય, બરાબર, M2 બરાબર 55 કિલોગ્રામ અને તેનો વેગ
वेग बराबर તેનો વેગને આપણે શું કહીશું પ્રારંભિક વેગ u અને અંતિમ વેગ v એટલે કે પ્રારંભિક વેગ ખેલાડી 1 નો u1 અને ખેલાડી 2 નો u2 બરાબર આપણને મળશે 6 મીટર પ્રતિ સેકન્ડ બરાબર તો મિત્રો અહીંયા એક ખાસ વાત નોંધ રાખવા જેવી છે કે ખેલાડીઓ એકબીજા તરફ આવે છે બરાબર એકબીજાને અથડાય છે એટલે તેમના વેગની દિશા કેવી હશે તો પરસ્પર વિરુદ્ધ દિશામાં હશે બરાબર खिलाड़ी एक नो वेग आ तरफ नो हसे तो खिलाड़ी बे नो वेग बराबर कई बाजू नो हसे तेनी विरुद्ध बाजू इतला माटे खिलाड़ी बे ना वेग ने आपणे कई चिन्ह ने लईशु ऋण चिन्ह बराबर कारण के बन्ने खिलाड़ी ना वेग केवा छे परस्पर विरुद्ध दिशा मां माटे जो खिलाड़ी एक ना वेगमान नी वात करवामां आवे तो आपणे खिलाड़ी एक ना वेगमान ने कहीशु p1 અને તે જ રીતે ખેલાડી બે ના વેગમાન ને કહીશું p2 બંને અથડાય છે અથડાયા પછી તે કઈ દિશામાં કેટલા વેગથી ગતિ કરશે બરાબર અથડાયા પછી તો જ્યારે બે ખેલાડીઓ અથડાય તો જેનું વેગમાન વધુ હશે તે દિશામાં તેઓ ગતિ કરશે તો વેગમાન કેવી દિશામાં હોય છે વેગની અને વેગ પણ વેગમાનની દિશામાં હોય છે તો આપણે જ્યારે તમે જોયું હશે કે જ્યારે બે વાહનો અથડાય છે બરાબર સામેથી એક બાઇક આવતું હોય અને આ બાજુથી એક ટ્રક આવતું હોય બરાબર બંનેની સ્પીડ સમાન હોય કાં તો સ્પીડમાં નહિવત તફાવત હોય ત્યારે તમે જોઈ શકો છો કે બાઇક કોના વેગની દિશામાં ગતિ કરે છે તો બાઇક ટ્રકના વેગની દિશામાં ફેંકાય છે તો આપણે તે ઉપરથી કહીશું કે જેનું દળ અને વેગ એટલે કે જેનું વેગમાન વધુ હશે તેની દિશામાં બંને ખેલાડીઓ ફેંકાશે બરાબર તો આપણે અથડામણ પહેલાની એટલે કે પ્રારંભિક સ્થિતિમાં તે ખેલાડી એકના વેગમાનની ગણતરી કરીએ તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે પદાર્થનું વેગમાન બરાબર તેના દળ એટલે કે દ્રવ્યમાન અને વેગનું ગુણનફળ તો p1 બરાબર આપણે ખેલાડી એકનું મૂકીશું m1 ગુણ્યા u1 p1 બરાબર m1 ગુણ્યા u1 m1 ગુણ્યા u1 તો આપણા જોડે m1 ની કિંમત કેટલી છે મિત્રો 60 ગુણ્યા 5 બરાબર 60 ગુણ્યા 5 તો આપણને જવાબ કેટલો મળશે 60 ગુણ્યા 5 બરાબર 300 એકમ કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ તે જ રીતે ખેલાડી 2 માટે આપણે વાત કરી છે 55 ગુણ્યા 6 તો આપણને 55 ગુણ્યા 6 બરાબર કેટલો મળશે તો p2 બરાબર 330 પણ વેગ કેવો છે માઇનસ તો આપણે 330 ને કેવા લઈશું માઇનસ 330 કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ બરાબર તો આપણે ખેલાડી 1 માટે અને ખેલાડી 2 માટે વેગમાનની વાત કરી તે જ રીતે આપણે તેના પ્રારંભિક વેગમાન એટલે કે અથડામણ પહેલાના વેગમાનની વાત કરીશું તો અથડામણ પહેલાના વેગમાનને જો આપણે ઇનિશિયલ મોમેન્ટમ એટલે કે PI તરીકે લખીએ તો PI બરાબર ખેલાડી 1 નું વેગમાન વત્તા ખેલાડી 2 નું વેગમાન તંત્રની અંદર જેટલા દળો રહેલા હોય તે બધા દળોનું સરવાળો બરાબર તંત્રનું કુલ વેગમાન તો p1 plus p2 p1 ની કિંમત m1 u1 p2 ની m2 u2 તો આપણા જોડે m1 u1 બરાબર કેટલા છે 300 તો આપણે મૂકીશું 300 plus m2 u2 ની કિંમત એટલે કે p2 ની કિંમત કેટલી છે તો માઇનસ 330 તો આપણે જાણીએ છીએ કે તે પ્રમાણે 300 - 330 બરાબર પ્લસ અને માઇનસ ચિહ્નની સરેનો ગુણાકાર થશે તો આપણને જવાબ મળશે ઇનિશિયલ વેગમાન PI બરાબર માઇનસ 30 કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ તો આપણને અથડામણ પહેલાની પરિસ્થિતિ માટેનું વેગમાન PI બરાબર 30 કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ મળે છે તે જ રીતે આપણે કન્ડિશન 2 ની વાત કરીશું તો કન્ડિશન 2 ની અંદર ખેલાડી 1 અને ખેલાડી 2 બંને અથડાય છે તો અથડાયા પછી તે બંને કેવા એક સાથે કોઈ એક દિશામાં એટલે કે જેનું વેગમાન વધુ હશે તેની દિશામાં ગતિ કરશે અને અથડાયા પછી બંનેના વેગમાન બરાબર અલગ અલગ હશે પરંતુ તેમનો વેગ કેવો હશે સમાન એટલે કે આપણે જો ખેલાડી 1 માટે તેના દળની વાત કરીએ તો દળ m1 બરાબર 60 kg અને વેગ v1 લઈશું તો વેગ v1 બરાબર શું લખશું v બરાબર
તેજ રીતે બીજા ખેલાડીનું દળ m2 બરાબર 55 kg અને તેનો વેગ v2 બરાબર પણ કેટલા લઈશું v સેના માટે v લઈશું મીટર પ્રતિ સેકન્ડ મીટર પ્રતિ સેકન્ડ કારણ કે અથડાયા પછી તે બંનેનો વેગ કેવો થશે સમાન અને અથડાયા પછી તે કઈ દિશામાં કેટલા વેગથી ગતિ કરશે એટલે કે તેમના વેગની ગણતરી કરવાની છે v ની તો આપણે અથડામણ પછીના અંતિમ વેગમાન વિશે વાત કરીએ તો અંતિમ વેગમાન માટે p1 ડેશ બરાબર m1 પ્લસ v1 તો m1 અને v1 નો ગુણાકાર એટલે m1 ગુણ્યા v1 એટલે કે 60 ગુણ્યા v તો કેટલા થશે 60 v તે જ રીતે p2 ડેશ તો p2 ડેશ બરાબર m2 ગુણ્યા v2 તો m2 બરાબર 55 ગુણ્યા v2 બરાબર v તો આપણને કેટલો જવાબ મળશે 55 v બરાબર તો આપણે ફાઇનલ વેગમાનની ગણતરી કરીએ તો pf બરાબર m1 v1 p1 ડેશ પ્લસ p2 ડેશ m2 v2 m1 v1 અને m2 v2 ની અંદર v1 અને v2 ની કિંમત કેવી છે સમાન v જેટલી તો આપણે તેના બરાબર v મૂકીશું તો આ બંને કિંમતોની અંદર તમે જોઈ શકો છો કે v શું છે બંનેની અંદર કોમન સામાન્ય તો આપણે v ને કૌંસની બહાર કોમન કાઢીશું તો અંદર v ને બહાર કાઢીશું તો શું વધશે m1 અને બીજા પદની અંદર m2 તો આપણે v બરાબર m1 અને m2 ની કિંમતો મૂકીશું તો m1 ની કિંમત 60 અને m2 ની કિંમત કેટલી છે 55 તો આપણને જવાબ મળશે v બરાબર 5 અને 6 ને 5 11 તો કેટલો જવાબ મળશે v બરાબર 115 તો ફાઇનલ pf બરાબર 115 v કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ તો અથડામણ પછી એટલે કે અંતિમ સ્થિતિની અંદર પદાર્થનો વેગમાન બરાબર 115 v કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ થાય છે હવે આપણે જાણીએ છીએ તે પ્રમાણે વેગમાન સંરક્ષણના નિયમ ઉપરથી બરાબર વેગમાન સંરક્ષણના નિયમ ઉપરથી તો વેગમાન સંરક્ષણના નિયમ માટે પદાર્થનું પ્રારંભિક વેગમાન બરાબર શું થશે પદાર્થનું અંતિમ વેગમાન તો આપણી જોડે અહીં આગળ પદાર્થનું પ્રારંભિક વેગમાન કેટલું છે pi અને અંતિમ વેગમાન કેટલું છે pf pi બરાબર આપણી પાસે કિંમત છે -30 બરાબર pi બરાબર -30 અને pf બરાબર આપણી જોડે કિંમત છે 115 v બરાબર તો આપણી જોડે કઈ કિંમત અનનોન છે એટલે કે અજાણ છે તો v બરાબર પદાર્થનો અથડાયા પછીના બંને પદાર્થનો વેગ તો v બરાબર આપણને શું મળશે 30 ભાગ્યા 115 મીટર પ્રતિ સેકન્ડ બરાબર તો અથડાયા પછી બંનેનો વેગ કેવો હશે 30 ભાગ્યા 15 115 મીટર પ્રતિ સેકન્ડ અને ઋણ નિશાની દર્શાવે છે કે તે કઈ દિશામાં હશે તો ડાબી બાજુની દિશામાં બરાબર અથડાયા પછી તેમનો વેગ કઈ બાજુ હશે ડાબી બાજુ તો આપણે v જાણીએ છીએ કે v1 બરાબર v2 બરાબર v એટલે કે અથડાયા પછી બંનેનો વેગ જેને આપણે આ રીતે પણ લખી શકીએ છીએ -0.26 મીટર ઇન્ટુ સેકન્ડ -1 તો અથડાયા પછીનો પદાર્થનો વેગ બરાબર -0.26 મીટર પ્રતિ સેકન્ડ ઋણ નિશાની શું દર્શાવે છે મિત્રો તો વેગની દિશા બરાબર અહીં ઋણ નિશાની વેગમાનની દિશા દર્શાવે છે અને આ ધન નિશાની વેગમાનની દિશા દર્શાવે છે તો તમે જોઈ શકો છો કે અથડાયા પહેલા અને અથડાયા પછી તો આ બે પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આપણે આ પ્રકારના કેટલાક ઉદાહરણોનું સોલ્યુશન કરીશું હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાયના અમુક પ્રશ્નોની ચર્ચા કરીશું અને પછી આગળના લેક્ચર જોઈશું